આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ. એમાં અત્યાર સુધી આપણે યુનિટ 1 અને 2 કમ્પ્લીટ કર્યા છે. અત્યારે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ યુનિટ 3, કે જેનું નામ છે 4 and 1. 4 એટલે લડિયા, એટલે યુદ્ધ, લડિયા એટલે અને, અને 1 એટલે જીત્યા, લડ્યા અને જીત્યા એટલે કે લડવું અને જીતવું એના ઉપર છે એવું નામ છે. હવે એમાં જે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એક્ટિવિટી 1. હવે એક્ટિવિટી 1 જે છે એ શરૂ કરતા પહેલા પણ આપણે એના શબ્દાર્થ જોઈએ, એટલે કે જ્યારે ટેક્સ્ટ બુકમાંથી વર્ણન થાય ત્યારે તમે શબ્દાર્થ ઓલરેડી આવડતા જોઈએ, એટલે શબ્દાર્થ પહેલાં આપણે જોઈએ. શબ્દાર્થ એટલે સ્પેલિંગ. ટુ બી બોર્ન, બોર્ન એટલે જન્મવું. તમે બોર્ન, તમારો બોર્ન ક્યાં છે? અમારો બોર્ન અમદાવાદમાં છે. કોઈ એ સુરતમાં જન્મ લેતા હોય અહીંયા તો બોર્ન, બોર્ન એટલે જન્મવું. ટુ બી બોર્ન, બોર્ન એટલે જન્મવું. પછી ટુ મેરી, મેરી એટલે લગ્ન કરવા. જો તમે તમારી જે જેને કહે ને કે બુકમાં જોશો ને શબ્દની સ્પેલિંગની બુકમાં તો બની શકે કે વધારે સ્પેલિંગ હશે, પણ મેં અહીંયા જે સ્પેલિંગ લખ્યા છે ને એ મહત્વના છે નહીં લખ્યા છે. જેમ કે એમાં વર્ડનો સ્પેલિંગ છે તો બધાને ખબર છે વર્ડ એટલે કામ કરવું. સ્ટડીનો પેલી સ્પેલિંગ છે તો સ્ટડી એટલે ભણવું, તો એ બધાને ખબર છે. પણ આ સ્પેલિંગ જે છે જરાક મહત્વના છે એ જ મને કહે છે. સાવ ઇઝી સ્પેલિંગ છે એ મને લખા નથી. ટુ મેરી, મેરી એટલે લગ્ન કરવા. ટુ ફોલ ઈ, ટુ ફોલ ઈ એટલે બીમાર પડવું. પછી ટુ એડમિટ, એડમિટ એટલે દાખલ થવું. પછી વર્ષ, વર્ષ એટલે વધારે ખરી પરિસ્થિતિ બગડવી, વધારે વધારે બીમાર પડતું જાય એના માટે શબ્દ છે વર્ષ. અને પછી છે ટુ ડાય, ડાય એટલે મરી જવું. કોઈ માણસ બીમાર હોય ને તમે મરી જાય તો શું કહેવાય? ડાય થઈ ગયો, ડાય એટલે મરી જવું. એના પછી છે ટુ ક્રીમેટ, ક્રીમેટ એટલે અંતિમ સંસ્કાર દેખાતો હોય અમી ગાલે તો એને માટે શબ્દ વપરાય છે ટુ ક્રીમેટ. હવે આપણે શબ્દાર્થ જોયા છે તો હવે આપણે એને ટેક્સ્ટ બુકમાંથી જોઈ લઈએ. યુનિટ 3, 4 and 1 એટલે કે લડિયા અને જીત્યા. એક્ટિવિટી 1, નીચેનું કાવ્ય સાંભળો, ગાવો અને વાંચો. આપણે છે ત્યારે અહીંયા કાવ્ય વિશે આપણે ટેક્સ્ટ બુકમાંથી સમજી લઈએ. હવે સ્ટોરી એવી છે મદન મંજુર નામના વ્યક્તિ, એનું નામ તમે ટેક્સ્ટ બુકમાં જોતા જાઓ એટલે ખ્યાલ આવશે. મદન મંજુર બોર્ન એટ જનકપુર, બોર્ન એટલે જન્મ્યો. ક્યાં? બોર્ન એટ જનકપુર એટલે કે જનકપુરમાં જન્મ્યો. સ્ટડી એટ જ્ઞાનપુર, સ્ટડી એટલે ભણ્યો. ક્યાં ભણ્યો? તો કે જ્ઞાનપુર, જ્ઞાનપુર નામનું કોઈ હશે સિટી ગામ કે એક્સવાઇઝેડ જે રીતે ટૂંકમાં બધા અહીંયા પૂર પૂરું નામ પાછળ આપે છે. જન્મ્યો ક્યાં છે? જનકપુરમાં. સ્ટડી ક્યાં કર્યું છે? ભણ્યો ક્યાં છે? જ્ઞાનપુર, એટલે તો જ્ઞાનપુરમાં. વર્ક એટ કર્મપુર, વર્ક એટલે કામ કર્યું. ક્યાં? એટ કર્મપુર, કર્મપુરમાં. મેરી એટ જીવનપુર, મેરી, મેરી એટલે લગ્ન કર્યા. કઈ જગ્યાએ? જીવનપુર નામની કોઈ જગ્યાએ ત્યાં લગ્ન કર્યા. જો જન્મે છે અલગ જગ્યાએ, કામ અલગ જગ્યાએ કરે છે, પછી તેને કહી દીધે સ્ટડી અલગ જગ્યાએ કરે છે, લગ્ન અલગ જગ્યાએ કરે છે, બધું એનું અલગ અલગ વસ્તુ એને બતાવી છે. મેરી એટ જીવનપુર, જીવનપુર માણે લગ્ન કર્યા. ફેલ ઇલ ઓન ફ્રાઈડે, ફેલ ઇલ એટલે કે બીમાર પડવું. ફેલનું શું થાય છે? ભૂતકાળનું રૂપ. ફેલ છે એનું વર્તમાન કાળનું રૂપ શું થાય છે? મૂળ રૂપ ફોલ. અહીંયા છે એ ભૂતકાળનું રૂપ આવ્યું છે ફેલ. ફેલ ઇલ ઓન ફ્રાઈડે એટલે કે શુક્રવારના દિવસે તે ફેલ ઇલ એટલે કે બીમાર પડે છે. એડમિટેડ ઓન સેટરડે, બીમાર પડે છે તો તબિયત વધારે બગડતી હશે તો એડમિટ કરવામાં આવે છે. એડમિટ કરવું એટલે દાખલ કરવું, કોઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. એડમિટેડ ઓન સેટરડે એટલે કે શનિવારે એને દાખલ કરવામાં આવે છે. વર્ષ ઓન મંડે, તબિયત છે એ દિવસે દિવસે વધુ બગડતી જાય છે તો મંગળવારે, સોમવારે, મંડે એટલે સોમવાર, સોમવારેની તબિયત છે એ વધુ વધુ બગડે છે. ડાયટ ઓન ટ્યુઝડે એટલે કે મંગળવારે છે એ મૃત્યુ પામે છે. જો આખી પરિસ્થિતિ કેમ આવી છે? શુક્રવારે એની તબિયત બગડે છે, શનિવારે એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, સોમવારે એની તબિયત વધુ ને વધુ બગડે છે અને મંગળવારે તે મૃત્યુ પામે છે. ક્રીમેટેડ ઓન વેન્સડે એટલે કે બુધવારે છે તેના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે તો તેને અગ્નિગાર દેવામાં આવે છે.
This was the story of Madan Manthur. આ એક વાર્તા હતી ઓફ મદન મંથુર. મદન મંથુર નામના વ્યક્તિની એક વાર્તા હતી. તો સ્પીડમાં બે મિનિટમાં નાની એવી સ્પીડમાં આપણે ખાલી ગુજરાતી જોઈ લઈએ. મદન મંથુર નામનો વ્યક્તિ છે, જનકપુરમાં જન્મ્યો છે, પછી જ્ઞાનપુરમાં એણે અભ્યાસ કર્યો છે, સ્ટડી કર્યું છે, કરમપુરમાં એણે કામ કર્યું છે, જીવનપુરમાં એણે લગ્ન કર્યા છે. ફેલ ઇવન ફ્રાઈડે શુક્રવારના દિવસે તે બીમાર પડે છે, પછી શનિવારે તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે, મંગળવારે એની તબિયત વધુ ને વધુ બગડે છે, ટ્યુઝડે એટલે કે મંગળવારના દિવસે તે મૃત્યુ પામે છે, બુધવારે એની અંતિમ ક્રિયા કરવામાં આવે છે. અને આ આખી સ્ટોરી મદન મંથુર નામના વ્યક્તિની છે. ધીસ વોઝ ધ સ્ટોરી ઓફ મદન મંથુર, એટલે કે મદન મંથુરની આ આખી એક વાર્તા છે. હવે સ્ટોરી તો આપણે જોઈ, તમે ટેક્સ્ટ બુક તમારી સાથે હશે તો તમને ખબર છે કે સ્ટોરીની નીચે એક્ટિવિટી 1 છે ની નીચે અહીં આપેલા શબ્દો જેવા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તો કાવ્યમાં જે શબ્દ આપ્યા છે એવા જ શબ્દોની નીચે લખવાના છે. તો મેં હું એ શબ્દો બોલું છું, તમારે લખી લેવાના છે. મેં બોર્ડ ઉપર લખ્યા નથી, એટલે હું જે બોલું એ તમારે લખી લેવાના છે. મેં તો મારી બુકમાં લખેલા જ છે, મારું ઉપરથી જોઈ લીધું, પણ હું બોલું તો તમારે પણ લખી લેવા. પેલું છે સ્ટડી, સ્ટડીમાં શું છે? પેલું વર્કડ, બીજું મેરી, ત્રીજું એડમિટેડ, ચોથું ડાયડ અને પાંચમું છે ક્રીમેટેડ. ફરીથી સ્ટડી એની નીચે વર્કડ, મેરીડ, એડમિટેડ, ડાયડ, ક્રીમેટેડ. હવે બાજુ મંડે, મંડે વાળો જે કોલમ છે તે મંડે, ટ્યુઝડે, વેનસડે, ફ્રાઈડે, સેટરડે. એની પછી બાજુનું જનકપુર વાળું, જનકપુર, જ્ઞાનપુર, કર્મપુર, જીવનપુર થઈ ગયું. હવે એની બાજુનું બાકી રહેતા શબ્દો, જો બાકી રહેતા શબ્દો છે એમાં ઘણા શબ્દો છે એટલે ધ્યાનથી સાંભળજો અને એક એક લખી લેજો. પહેલું છે મદન મંજુર, બીજું બોર્ન, ત્રીજું એટ, ચોથું ફેલ, પછી ઇલ ને ઓન, પછી સ્ટોરી ઓફ, વર્સ અને વોઝ. હવે એક્ટિવિટી 1 આપણે કઈ કે જેમાં આપણે શબ્દાર્થ જોયા, ગુજરાતી કહ્યું અને નાની એક્સરસાઇઝ જે હતું એ પણ લઈ લીધું. હવે આપણે જઈ રહ્યા છીએ એક્ટિવિટી 2 તરફ. એમાં શું છે કે તમારા શિક્ષક પાસે વારાફરતી જાઓ, તેઓ જે ચિઠ્ઠી આપે તે ક્રિયા કરો. બરાબર છે, તે ક્રિયા તમારે કરવાની છે. કરી તમારા મિત્રોને ઓળખવા દો. હું તમારા કોઈ વિદ્યાર્થીમાંથી કોઈ વ્યક્તિને અહીંયા બોલાવ, પછી હું તમને એક એક્ટિવિટી કરવાનું કહું કે તું આવી એક્ટિવિટી કર. એટલે હું તમને કહું છું કે તમારી એક્ટિવિટી કરો, એ તમારી એક્ટિવિટી અહીંયા સ્ટેજ ઉપર કરવાની, અને તમારા વિદ્યાર્થી મિત્રોને ઓળખવા દેવાનું કે તમે કોઈ એક્ટિવિટી કરો છો. પણ અત્યારે એવી એક્ટિવિટી શક્ય નથી, કેમ કે અત્યારે ક્લાસમાં કોઈ હાજર નથી. આપણી ઓનલાઈન લેક્ચરની સિરીઝ ચાલે છે, તો અત્યારે ક્લાસમાં તમે છો નહીં તો આ વસ્તુ શક્ય નથી. પણ જ્યારે પણ આવો મોકો મળશે, બરાબર છે, તમે ક્લાસમાં હશો અને આવી કોઈ એક્ટિવિટી આવશે તો આપણે 100% 100% કરાવશું. પણ અત્યારે શક્ય નથી તો એક્ટિવિટી આપણે સ્કીપ કરીએ છીએ, આગળ એક્ટિવિટી નંબર 3 તરફ જઈએ છીએ. તો જોઈ એક્ટિવિટી 3. તમે વાલિયા ઉતારાની વાર્તા જાણો છો, તમે જાણી છે કોઈ દિવસ વાલિયા ઉતારાની વાર્તા જાણી હોય તો વાત સારી છે, અને ન હોય તો આમાં જે આપીક છે તે આપણે જોઈશું. અહીં વાલિયા વિશે થોડા વાક્ય આપ્યા છે તથા બોક્સમાં કેટલાક શબ્દો આપ્યા છે, એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હવે આ આખું પોસ્ટર જે આપ્યું છે 3, 3, 6, 7 એકનું પોસ્ટર મેં અત્યારે બોર્ડમાં લખ્યું છે, તો એ બોર્ડમાંથી આપણે સમજતા જઈશું અને જોતા જઈશું. તો તમારે ટેક્સ્ટબુકમાં જોવાનું છે, દરેક વસ્તુના જવાબ એ બોર્ડ ઉપર લખેલા છે, આખો પેરેગ્રાફ પર લખેલો છે, આપણે બોર્ડમાંથી સમજીએ. હવે શરૂઆત કરીએ. વાલિયા, વાલિયા નામનો એક વ્યક્તિ છે, લુટારો છે. વોઝ, જો વાલિયા એક વ્યક્તિ છે, જાજા બધા નથી. આપણે ભણ્યા છીએ એક વચન અને બહુ વચન.
एक बहुवचन तो શું આવે વોઝ અને બહુવચન તો વેર તો અહીંયા વાલીઓ છે એક વ્યક્તિ છે તેના માટે શું શબ્દ વપરાય વાલિયા વોઝ વાલિયા વોઝ એ રોબર રોબર એટલે લૂંટાર રોબર એટલે શું થાય લૂંટાર વાલિયા વોઝ એ રોબર વાલિયા એ લૂંટાર હતો હી લિવડ લિવડ એટલે રહેતો હતો લિવડ એટલે શું થાય રહેતો હતો ઇન અ ફોરેસ્ટ ઇન એ ફોરેસ્ટ ફોરેસ્ટ એટલે જંગલ જો હું છે ને ટોપી સાથે રાખું છું અને એના શું થાય છે કે જે જવાબ છે ઈ હું તમને કહીશ અને જે જવાબ નથી આવતો તો ઈ શું કામ જવાબ નથી આવતો ઈ સમજાવવા માટે હું ટોપી હાથમાં રાખું છું જેમ કે પહેલો જવાબ હતો વોઝ તો એકવચન છે એટલા માટે વોઝ આવે બહુવચન નથી એટલા માટે વેર નહીં આવે પછી બીજો જવાબ હતો લિવ તેની સાથે બીજો ઓપ્શન શું છે લિવ એલ આઈ વી ઈ તો લિવ છે શું છે તો ઈ વર્તમાન કાળ હોય તો લિવ આવે પણ અત્યારે આપણે શું બોલી શકીએ વાત છે ભૂતકાળની વાત છે તો શું આવે છે લિવ લિવ આવશે નહીં કેમ કે આખી ભૂતકાળની વાત છે તેમાં કોઈ પણ ક્રિયાપદની પાસે ઈડી લગાડવું પડે કે જે ભૂતકાળના નિયમો છે તે પ્રમાણે તમારે શું આવશે લિવ હી લૂટેડ લૂટેડ આવે છે શું કામ તો કે ભૂતકાળ છે લૂટ લૂટ છે વર્તમાન કાળ રૂપ થઈ જાય પણ અહીંયા ભૂતકાળની વાત છે બધી કે શું આવશે ક્રિયાપદની પાછળ ઈડી અથવા તો ભૂતકાળ પ્રમાણે જે શબ્દ લાગતા હોય તે હી લૂટેડ પીપલ તે લોકોને લૂંટતો હતો સો પીપલ વેર વેર એટલે જાજા બધા એટલે લોકોની વાત છે અહીંયા એક વ્યક્તિની વાત નથી એ શું છે જાજા બધા એટલે શું આવે છે વેર પીપલ વેર અફ્રેડ ઓફ હિમ એટલે કે લોકો તેનાથી ડરતા હતા બરાબર છે વાલી હોતા હતો એનાથી બધા લોકો છે ડરતા અહીંયા બસ અહીંયા શું કામ કેમ કે જાજા બધા વ્યક્તિની વાત છે એટલા માટે હિઝ ફેમિલી વોઝ તેના પરિવારની એક પરિવારની વાત છે એટલા માટે શું આવે છે વોઝ જાજા બધા પરિવારની કે પરિવારની એક સભ્યની વાત કરી પરિવાર એક સમૂહ બતાવ્યો છે તો સમૂહ છે એટલા માટે શું આવે છે વોઝ એક એક પરિવારની એક વાત છે એટલા માટે હિઝ ફેમિલી વોઝ નોટ હેપી વિથ હિમ હવે એનો વાલીઓ છે બરાબર છે પરિવારનો વાલીઓ એ વ્યક્તિ ખરાબ કામ કરતો હતો લોકોને લૂંટતો હતો તો હિઝ ફેમિલી વોઝ નોટ હેપી વિથ હિમ એટલે કે તેનો પરિવાર તેના તે વાતથી ખુશ હતો નહીં વન્સ એટલે એક વખત નારાજ મુનિ પાસ્ટ થ્રુ પાસ્ટ એટલે પસાર થતા હતા નારાજ મુનિ નામનો વ્યક્તિ ત્યાંથી એક વાર પસાર થતા હતા જો પાસ્ટ જ્યારે સુતામ પાસ્ટ આવતો નથી પાસ્ટ એ શું છે વર્તમાન કાળ હતું તો મૂળ રૂપ છે પણ આપણે એનાથી સ્ટોરી કેમાં છે ભૂતકાળમાં તો ક્રિયાપદની પાછળ શું લાગે છે ઈડી વન્સ નારાજ મુનિ પાસ્ટ થ્રુ ધ ફોરેસ્ટ એટલે કે જંગલમાંથી નારાજ મુનિ એક વાર પસાર થતા હતા હિઝ એડવાઇસ એટલે કે તેની સલાહ એડવાઇસ એટલે શું થાય સલાહ હિઝ એડવાઇસ ચેન્જ્ડ ચેન્જ્ડ એટલે બદલી નાખી હતી અને સાથે ઓપ્શન છે ચેન્જ તો ચેન્જ આવશે ને એટલે કે ભૂતકાળની વાત છે એટલા માટે હિઝ એડવાઇસ ચેન્જ વાલિયાસ લાઈફ નારાજ મુનિની સલાહે વાલિયાની લાઈફ બદલી નાખી હતી વાલિયા ધ રોબર બિગેન વાલિયા નારાજ મુનિ સલાહ આવી પછી શું થઈ છે તો કે વાલિયા જે લૂંટારો છે તે બિકમ એટલે બની જાય છે તો કે વાલ્મીકિ વાલિયામાંથી શું બની જાય છે વાલ્મીકિ બની જાય છે ધ સંત એક વાલિયો લૂંટારો હતો તો એક નારાજ મુનિ જે છે એને સલાહ આપે છે તો એ વાલિયો લૂંટારામાંથી વાલ્મીકિ બની જાય છે હી રોટ રોટ એટલે લખી હતી તેની સાથે ઓપ્શન છે રાઈટ રાઈટ આવી શકે નહીં કેમ કે શેની વાત છે ભૂતકાળની વાત છે ભૂતકાળની વાત છે તો રાઈટનું ભૂતકાળનું રૂપ શું થાય રોટ તો હી રોટ ધ રામાયણ રામાયણ આવે કે આપણે રામાયણ જે આપણે જોઈ શકીએ એમાં બરાબર છે તો લોકડાઉનમાં પેલું બધે રામાયણ જોઈ લઈ શકે તો એ રામાયણ જે છે એ કોણે લખી છે વાલ્મીકિ નામના ઋષિએ લખી છે વાલ્મીકિ નામના જે સંત છે તેણે લખી છે પણ એ વાલ્મીકિ સંત જે તે સમયે શું હતા તો કે વાલિયા નામના લૂંટારા એક વ્યક્તિ હતા પણ નારાજ મુનિ એને સલાહ આપે છે સમજાવે છે તો એ વાલિયો લૂંટારો શું બની જાય છે વાલ્મીકિ નામના સંત બની જાય છે
તો આઠ ખાલી જગ્યા છે કે જેનું નામ ખાલી પર બોલી જવું. પહેલી વોઝ, બીજી લીવ, ત્રીજી ખાલી જગ્યા લૂટેડ, પછી ચોથી વેર, પાંચમી વોઝ, છઠ્ઠી પાસ્ટ, સાતમી ચેન્જ ને આઠમી છે રોટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સ્ટાન્ડર્ડ 6 માં બરાબર છે યુનિટ 3 4.1 માં એક્ટિવિટી 1, એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3 આટલી આપણે કમ્પ્લીટ કરી છે. તમારા ટેક્સ્ટબુક માં પણ જ્યાં જ્યાં મેં લખાયું છે બધું વસ્તુ તમે લખી નાખજો. તો અહીંયા આપણે વિડિયો લેક્ચર સમાપ્ત કરીએ છીએ. જય ગુરુદેવ.